જય હિન્દ મિત્રો, હું મનીષ સિંધી આપ સૌનું સ્વાગત કરું છું આપણા બધાની સહિયારી યુટ્યુબ ચેનલ મનીષ સિંધી ખાતે. આજે આપણે વાત કરીશું સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ વિરુદ્ધ જે મહાભિયોગ લાવવામાં આવ્યો છે, ઇમ્પીચમેન્ટ મોશન્સ લાવવામાં આવ્યું છે રાજ્યસભાની અંદર કોંગ્રેસ પાર્ટી અને અન્ય સહયોગી પાર્ટી દ્વારા. તો એ ચર્ચાનો મુદ્દો બની ગયો છે. અને જ્યારે આવનારા સમયમાં બેલીફની પરીક્ષા તેમજ ડીવાયએસઓની પરીક્ષા આવી રહી છે ત્યારે આ પ્રશ્ન, આ પ્રકારની માહિતી ખૂબ જ મહત્ત્વની બની જાય છે. તો એના વિશે આપણે ચર્ચા કરીશું. આગળ વધુ એના પહેલાં અને આ વિડીયોની અંદર આપણે જોઈશું કે મહાભિયોગ કોના દ્વારા લાવવામાં આવ્યો છે, કઈ રીતે લાવવામાં આવે છે, બંધારણમાં એનો ઉલ્લેખ ક્યાં છે, સાથે સાથે ઇતિહાસમાં ભૂતકાળની અંદર કોના કયા એવા જે હાઈકોર્ટના જજીસ છે કે જેમના વિરુદ્ધ મહાભિયોગ લાવવામાં આવ્યું હતું અને એ કેસમાં શું થયું, એ બધા જ પ્રશ્નોની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ. આગળ વધુ એના પહેલાં, જો પ્રથમ વખત તમે મનીષ સિંધી યુટ્યુબ ચેનલ પર વિડીયો જોઈ રહ્યા હોય તો આપ સૌને એક વિનંતી છે કે મનીષ સિંધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે નોટિફિકેશન આઇકોન બેલને પ્રેસ કરી લેજો, જેથી વિડીયોની માહિતી ડાયરેક્ટલી તમને મળી શકે. અને વિડીયોની PDF ફાઇલ માટે કાં તો તમે ટેલિગ્રામ કાં તો પછી વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી શકો છો મનીષ સિંધીનું. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. હવે વાત કરીએ, સૌથી પહેલાં કોઈપણ જજને, આપણા દેશના કોઈપણ જજને હટાવવાનો અધિકાર, સત્તા કોની જોડે છે? રાષ્ટ્રપતિ પાસે છે. આમ તો કહેવાય મિત્રો કે રાષ્ટ્રપતિ જે છે નામના જ હોય છે, એમની પાસે કોઈ સત્તા નથી હોતી, પણ જુઓ કેવા મહત્વપૂર્ણ સત્તા એમની પાસે છે. હાલમાં તમને ખબર છે કે જે આમ આદમી પાર્ટીના જે 20 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, એ પણ સત્તા કોની જોડે હતી? રાષ્ટ્રપતિએ. કારણ કે ઇલેક્શન કમિશને કોને મોકલ્યું હતું? રાષ્ટ્રપતિને. રાષ્ટ્રપતિ ઈચ્છે તો જ હટાવી શકે ને. તો અહીંયા સત્તા આવે છે તો રાષ્ટ્રપતિની જે સત્તાઓ છે. હવે પ્રશ્ન ઊભો થાય છે કે શું આ પ્રકારના પ્રશ્નો કેવી રીતે પૂછાઈ શકે બેકગ્રાઉન્ડમાંથી? તો અહીંયા રાષ્ટ્રપતિની સત્તા વિશેના પ્રશ્નો આવનારી પરીક્ષામાં તમને પૂછી શકે કે રાષ્ટ્રપતિની સત્તા શું, એના વિશે ટૂંક નોંધ લખો, એવા પ્રકારનો પણ પ્રશ્ન તમને પૂછી શકે છે. હવે કોના વિરુદ્ધ લાવવામાં આવ્યું છે? તો ચીફ જસ્ટિસ એટલે કે મુખ્ય સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ મિશ્રા સામે મહાભિયોગની પ્રક્રિયા લાવવામાં આવે છે. જ્યારે મુખ્ય ચીફ જસ્ટિસ સામે પ્રક્રિયા લાવવામાં આવે ત્યારે સંખ્યાનો ઉદ્ભવે છે આપણા મગજની અંદર કે સુપ્રીમ કોર્ટની અંદર ટોટલ જજોની સંખ્યા કેટલી હોય છે. આપણે ઘણી વખતે ડેલી કરંટ અફેર્સના વિડીયોમાં ચર્ચા કરી છે. જો તમને યાદ હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. હવે આ જે કેસ જે છે, વિરોધ પક્ષની વાત કરીએ તો કોંગ્રેસના નેતૃત્વમાં જેટલા પણ વિરોધ પક્ષ છે એને કોના નેતૃત્વમાં રાજ્યસભાની અંદર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરી દીધો છે. ફ્રેન્ડ્સ, હવે વાત કરીએ કે કોંગ્રેસ વિરોધ પક્ષના જો નેતા કોણ છે રાજ્યસભાની અંદર, તો ગુલામ નબી આઝાદ છે. અને જે પાર્ટી આપણી શાસક પક્ષ છે એના રાજ્યસભાના નેતા કોણ છે? અરુણ જેટલી છે. ગુલામ નબી આઝાદની વાત કરીએ તો વરિષ્ઠ કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ સાથે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને આ માહિતી આપી. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના ચેરમેન મળીને તેમને મહાભિયોગનો પ્રસ્તાવ આપી દીધો છે. યાદ રાખજો, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના ચેરમેન. રાજ્યસભાના ચેરમેન તો કોણ હોય છે આપણા? ક્લિયર? તો રાજ્યસભાના ચેરમેન કોણ હોય છે? ઉપરાષ્ટ્રપતિ જ હોય છે ને આપણા. હવે વાત કરીએ કઈ કઈ પાર્ટીઓ આમાં સમર્થન આપ્યું છે. તો એક છે સમાજવાદી પાર્ટી, બીજી છે બહુજન સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી જેને NCP કહીએ છીએ, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા માર્ક્સવાદી જેને CPM, ભારતીય સામ્યવાદી પક્ષ CPI, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ IUML, આ બધી જ પાર્ટીઓનું સમર્થન મળ્યું છે. અને ટોટલ 71 સાંસદ, રાજ્યસભાના સાંસદની વાત કરીએ જેમાંથી 7 જે છે એ રિટાયર થઈ ગયા, એમનો કાર્યકાળ સંપન્ન થઈ ચૂક્યો છે. એટલે 64 વાત કરીએ તો 64 સભ્યોનું અહીંયા સંમતિપત્રક છે. રાજ્યસભાના અધ્યક્ષ આ પ્રસ્તાવ હવે થશે શું આ કન્ડિશનની અંદર? જો રાજ્યસભાના અધ્યક્ષ આપણા ઉપરાષ્ટ્રપતિ આ પ્રસ્તાવને જો મંજૂરી આપે છે, કારણ કે એમના પર આધાર રાખે છે કે મંજૂર કરવો કે ન કરવો, તો મહાભિયોગનો સામનો કરનારા
દીપક મિશ્રા જે છે દેશના પ્રથમ ચીફ જસ્ટિસ, દેશના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ બની જશે. વિરોધ, એકચ્યુઅલીમાં આ વિરોધ આવ્યો ક્યાંથી? એક તો કારણ છે કે ચાર જસ્ટિસ હમણાં ભૂતકાળમાં થોડાક સમય પહેલાં ચાર જસ્ટિસ જે છે સુપ્રીમ કોર્ટના જજ જે ચેલમેશ્વર, જસ્ટિસ રજન ગોગોઈ, જસ્ટિસ મદન લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફ, આ બાર આવે છે, પ્રેસ કોન્ફરન્સ કરે છે અને પોતાની નારાજગી વ્યક્ત કરે છે કે સુપ્રીમ કોર્ટની અંદર રોસ્ટર સિસ્ટમ વિરુદ્ધ, કે જજોની નિયુક્તિ, વિવિધ કેસ માટે જે જજોની નિયુક્તિ કરવામાં આવે છે, નિમણૂક કરવામાં આવે છે, બેન્ચ બનાવવામાં આવે છે, એ સીજેઆઈ દ્વારા બનાવવામાં આવે છે, તો એમાં કેટલોક વિવાદ થયો હતો. જસ્ટિસ મિશ્રા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના ચાર સૌથી સિનિયર જજ વિરોધ દર્શાવ્યો હતો. લાંબા સમયથી વિવાદોમાં ચાલી રહ્યા છે ઘણા બધા કેસોના કારણે, અને તેમનો નિર્ણય હવે કયો છે, તો જસ્ટિસ લોયલા કેસ જે છે એના નિર્ણયની અંદર વાત થાય છે. હવે એના બેકગ્રાઉન્ડમાં શું, જસ્ટિસ લોયલા કેસ જે છે એ જોઈ લઈએ. બેકગ્રાઉન્ડની અંદર સીબીઆઈના સ્પેશિયલ જજ બીએચ લોયલાના મૃત્યુ અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો અને તરત જ સુપ્રીમ કોંગ્રેસ પાર્ટીએ શું કર્યું, ત્યાં મહાભિયોગ પ્રસ્તાવ લઈ લીધો. લોયલાના મૃત્યુ મામલે સીબીઆઈ જે છે તપાસ કરવામાં, સીબીઆઈ તપાસ નહીં કરવામાં આવે એવું સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કીધું. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક હવે આ જે ચુકાદો આવ્યો એમની બેન્ચની અંદર કોણ જજ હતા, એક તો જસ્ટિસ દીપક મિશ્રા હતા, શર્મા હતા, અને સાથે સાથે જસ્ટિસ એમ ખાનવિલકર અને જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ પણ સામેલ હતા. હવે આ કેસ શું હતો, સોરાબુદ્દીન શેખ જે એન્કાઉન્ટર કેસ હતો, જેની અંદર અમિત શાહ પણ આ કેસની અંદર ક્યાંક ને ક્યાંક દાખલ છે. તો 2014માં હવે આની જે તપાસ કરી રહ્યા જજ, બીએચ લોયલાનું મૃત્યુ થયું, હાર્ટ એટેકથી થયું, પણ પાછળથી કેટલાક ન્યૂઝપેપરમાં આવ્યું કે કાવત્રાના તહત એમની મૃત્યુ કરવામાં આવી છે. તો એ સંદર્ભે કેટલીક અરજીઓ દાખલ થઈ હતી, જાહેરાતની અરજીઓ દાખલ કરવામાં આવી હતી અને એના પર સુનાવણી ચાલી રહી હતી. મહાભિયોગ શું છે, તો મહાભિયોગ એક એવી પ્રક્રિયા છે જેનો ઉપયોગ રાષ્ટ્રપતિ અને સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના જજોને હટાવવા માટે કરવામાં આવે છે. કોને કોને, રાષ્ટ્રપતિ, સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના જજોને તેમના પદ ઉપરથી દૂર કરવા માટે કરવામાં આવે છે. બંધારણની અંદર આનો ઉલ્લેખ, આ બધાને હટાવવા માટેનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલો છે, એક તો અનુચ્છેદ 61, અનુચ્છેદ 124 4, એની અંદર 5, એટલે કે 124ની અંદર આ તો યુનિયન કેન્દ્રીય સ્થાપના, જ્યુડિશિયરીની સ્થાપના વિશે થઈ જાય છે. એની અંદર ચોથો ને પાંચમો જે ભાગ છે એ અનુચ્છેદ 217, અનુચ્છેદ 218. હવે થોડુંક જોઈ લઈશું કે પરીક્ષામાં જો પ્રશ્ન પૂછાય તો આપણે યાદ રાખવું, જોડકું યાદ રાખવું જરૂરી છે. 124-4 જે છે એ સુપ્રીમ કોર્ટના જજને દૂર રિમૂવ કરવા માટે છે. અનુચ્છેદ 61 એ રાષ્ટ્રપતિને રિમૂવ કરવા માટે છે. 217 હાઈકોર્ટના જજને રિમૂવ કરવા માટે છે. અને 218 જે છે સુપ્રીમ કોર્ટની જે જોગવાઈઓ લાગે છે એ જોગવાઈઓ હાઈકોર્ટના જજને પણ લાગુ પડશે એવો ઉલ્લેખ 218માં કરવામાં આવ્યો છે. એટલે કે સુપ્રીમ કોર્ટના જજને રિમૂવ કરવાની જે જોગવાઈ 124-4માં આપી છે એ જ જોગવાઈ હાઈકોર્ટના જજને પણ લાગુ પડે છે એવું અહીંયા આપણને કહે છે. તો આ પણ ખાસ યાદ રાખજો, જોડકાની અંદર ઇમ્પોર્ટન્ટ થશે. ક્યારે લાવી શકાય છે, તમે મહાભિયોગ ક્યારે લાવો છો, ત્યારે જ લાવી શકાય છે જ્યારે બંધારણનો ઉલ્લંઘન થયો હોય, કોઈ દુર્વ્યવહાર થયો હોય, કાં તો પછી કોઈ અક્ષમતા સાબિત થઈ હોય, તો એવા કેસમાં મહાભિયોગ લાવવામાં આવે છે. નિયમોની વાત કરીએ તો નિયમ અનુસાર મહાભિયોગ પ્રસ્તાવ સંસદના કોઈ પણ ગૃહ, એટલે કે સંસદનું ઉપલું ગૃહ અને નીચલું ગૃહ બંનેમાંથી ગમે ત્યાં લાવી શકાય છે. ઉપલા ગૃહ, નીચલા રાજ્યસભા, લોકસભા બંનેમાં લાવી શકાય છે. પરંતુ જો તમે લોકસભામાં આ મહાભિયોગ લાવવામાં આવે તો ઓછામાં ઓછા 100 સાંસદોના સંસદ સભ્યોની સહીની જરૂર પડે છે, અને જો રાજ્યસભામાં લાવી હોય તો ઓછામાં ઓછા 50 સાંસદોના સભ્યોની સહીની જરૂર પડે છે. તો અહીંયા ખાસ યાદ રાખજો, લોકસભામાં કેટલા સભ્યોની જરૂરી છે, 100 સાંસદ સભ્યોની, અને રાજ્યસભામાં ઓછામાં ઓછા 50. હવે સ્વીકાર કેવી રીતે, ગૃહના સ્પીકર એટલે કે જે પણ ગૃહમાં તમે અવિશ્વાસ મહાભિયોગ લાવવા માગો છો એના જે પણ અધ્યક્ષ જે છે કાં તો સ્પીકર,
એ સ્વીકાર સ્વીકાર કરે કે ન કરે એમના પર ડિપેન્ડ હોય છે, તેનો અસ્વીકાર પણ કરી શકે છે, અને જો સ્વીકાર કરી લે તો તરત જ ત્રણ સભ્યોની એક સમિતિ બનાવવામાં આવે છે, અને એ સમિતિ જે પણ આક્ષેપ લગાવવામાં આવ્યા છે એની તપાસ કરવામાં આવે છે. આ સમિતિના ત્રણ મેમ્બરની અંદર એક હોય છે સુપ્રીમ કોર્ટના કોઈ પણ એક જજ હશે, જે ટોટલ 31 + 10 = 30 માંથી કોઈ પણ એક હોઈ શકે છે. એક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ, આપણા ગુજરાત રાજ્ય આપણા દેશની અંદર ટોટલ 24 જેટલી હાઈકોર્ટ આવેલી છે એના કોઈ પણ એક ચીફ જસ્ટિસ હશે, અને ત્રીજો પર્સન જે હશે એવો ખ્યાતનામ વ્યક્તિ સામેલ કરવામાં આવે જેને સ્પીકર અથવા અધ્યક્ષ એ મામલામાં યોગ્ય માને, એટલે કે સ્પીકર અથવા અધ્યક્ષને એવું લાગે કે યોગ્ય છે તો એમને સામેલ કરી શકે છે. મહાભિયોગની કાર્યવાહી, જો આ પ્રસ્તાવ હવે ઇમ્પોર્ટન્ટ છે, બંનેમાંથી એક ગૃહમાં લાવવું છે, પણ જો બંને ગૃહમાં એક સમયે લાવવામાં આવે તો શું થાય? જો પ્રસ્તાવ બંને ગૃહમાં એક સમયે લાવવામાં આવે સાથે લાવવામાં આવે તો બંને ગૃહના અધ્યક્ષ મળીને શું કરે છે? એક સંયુક્ત તપાસ સમિતિ બનાવે. શું બનાવે છે? એક સંયુક્ત તપાસ સમિતિ બનાવે છે. બંને ગૃહોમાં પ્રસ્તાવ આપવાની સ્થિતિમાં પછીની તારીખમાં, એટલે કે સપોઝ મેં રાજ્યસભાની અંદર 2:50 મારો પ્રસ્તાવ આપ્યો મહાભિયોગનો, અને લોકસભામાં 2:52 આપ્યો, તો મારે ક્યાં ગણવાનું આવશે? તો જે ઓછો સમયગાળો છે, પહેલો જે છે એને માન્ય અને પછીનાને રદ કરવામાં આવે છે. તપાસ પૂરી થયા બાદ સમિતિ જે પણ પોતાનો અહેવાલ જે છે સ્પીકર અથવા અધ્યક્ષને આપી દે છે, તો અહીંયા રાજ્યસભાના એટલે ઉપરાષ્ટ્રપતિને સોંપી દેશે, જે તે પોતાના ગૃહમાં, અને પછી એ અધ્યક્ષ કે સ્પીકર પોતાના ગૃહમાં એ રિપોર્ટને રજૂ કરે છે. આરોપ સાચા પડે તો, સાબિત થાય તો ગૃહમાં પછી, અને જો આરોપ સાબિત થઈ જાય, સમિતિ એવું મળે કે આરોપ સાચા છે, તો ગૃહની અંદર મતદાન કરવામાં આવે છે. પ્રસ્તાવ પસાર, એટલે કે જે મહાભિયોગ પ્રસ્તાવને પસાર કરવા માટે ગૃહમાં કુલ સાંસદોની બહુમતી અથવા જેટલા પણ મત આપનારા સભ્યો હોય એ વખતે એમાં ઓછામાં ઓછા 2/3 મતોના સમર્થનની જરૂર પડે છે. અને બંને ગૃહમાં આ પ્રસ્તાવ, યાદ રાખજો, કોઈ પણ એક ગૃહમાં પ્રસ્તાવ પાસ નથી કરવામાં આવતો. તમે લાવો ગમે તે એક ગ્રુપમાં, પણ પાસ તમારે બંને ગૃહમાં કરાવવું પડે છે, અને પાસ થઈ ગયા બાદ એને મંજૂરી માટે મોકલવામાં આવે છે રાષ્ટ્રપતિ માટે, રાષ્ટ્રપતિની સમક્ષ, અને જો રાષ્ટ્રપતિ ત્યારબાદ એસેપ્ટ કરે તો જેમ કાયદો બને છે એમ આ મહાભિયોગથી કોઈ સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ દીપક મિશ્રાને રિમૂવ કરી શકાય છે. બહુ લાંબી પ્રોસિડર છે, ઘણી વખતે પ્રયત્ન કરવામાં આવે છે, પણ આ દિન સુધી કોઈ પણ જજ વિરુદ્ધ સંપૂર્ણપણે મહાભિયોગની પ્રક્રિયા સફળ થઈ નથી. હવે જ્યારે મહાભિયોગની વાત કરીએ તો એના ઇતિહાસમાં આપણે ડોક્યુ કરવું પડે કે ઇતિહાસની અંદર આ મહાભિયોગ આવ્યું ક્યાંથી. તો આ મહાભિયોગની એક બંધારણીય પ્રક્રિયા છે, જે ક્યાં શરૂ થઈ હતી? યુકેમાં થઈ, યુનાઇટેડ કિંગડમની અંદર શરૂ થઈ હતી, અને 14મી સદીમાં મહાભિયોગ જોગવાઈ કરવામાં આવી હતી. તો એ પણ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે, 14મી સદીની વાત છે. ત્યારબાદ 1776માં વર્જિનિયામાં, અને 1780માં મેસેચ્યુસેટના તે દ્વારા તેના બંધારણમાં જે મહાભિયોગને સામેલ કરવામાં આવ્યો. બ્રિટનમાં મહાભિયોગની જે પ્રક્રિયા જે છે ભારત જેવી એઝ ઇટ ઇઝ છે, પરંતુ અમેરિકા એકમાત્ર એવો દેશ છે કે જ્યાં દરેક સ્તરના ન્યાયમૂર્તિઓને પદ ભ્રષ્ટ કરવા માટે મહાભિયોગનો ઉપયોગ કરવો પડે છે. તમારે મહાભિયોગ લાવવામાં આવ્યો હોય તેવા કેસ જે છે આપણા દેશની અંદર, સૌથી પહેલો કેસ જે હતો સ્વતંત્ર ભારતના ન્યાયમૂર્તિ જેમના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના પ્રથમ જજ હતા. હવે સુપ્રીમ કોર્ટના જજ અને અહીંયા શું છે, ચીફ જસ્ટિસની વાત છે, પ્રથમ ચીફ જસ્ટિસ હશે. તો સુપ્રીમ કોર્ટના જજની વાત કરીએ, પ્રથમ એવા જજ હતા ન્યાયમૂર્તિ વી રામાસ્વામી, જેમના વિરુદ્ધ 1991માં તેમને દૂર કરવાની કાર્યવાહી, એટલે કે મહાભિયોગ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. એમના ઉપર એવો આક્ષેપ હતો કે 1990માં પંજાબ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ દરમિયાન તેમણે તેમના સત્તાવાર નિવાસસ્થાન, એટલે કે ફ્લેટને માટે જમીન જે છે એના પાછળ પોતાના પદનો ઉપયોગ કરીને ખર્ચો કર્યો હતો, અને એના લીધે જે સુપ્રીમ કોર્ટનું બાર એસોસિએશન જે છે એમણે પણ
એના દ્વારા પણ જે વી રામાસ્વામી છે દૂર કરવા માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. પરંતુ એ વખતે અત્યારે હાલ કોંગ્રેસ પાર્ટી જે મહાભિયોગ લઈને આવી છે, એ જ કોંગ્રેસ પાર્ટીની વાત કહીએ તો કેન્દ્રીય કેન્દ્રના પ્રધાન કપિલ સિબ્બલે લોકસભામાં ન્યાયમૂર્તિ રામાસ્વામીનો બચાવ કર્યો હતો. એટલે આ પ્રસ્તાવ પણ ક્યાં લેવામાં આવ્યો હતો? લોકસભામાં લાવવામાં આવ્યો હતો. બીજો એક કેસ જે છે 2011માં આવે છે. સિક્કિમ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જેમનું નામ પીડી દિનાકરની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો હેઠળ એમને દૂર કરવા માટે મહાભિયોગ લાવવામાં આવ્યો હતો. રાજ્યસભાના અધ્યક્ષ, યાદ રાખજો, રાજ્યસભામાં લાવવામાં આવ્યો હતો. આ અધ્યક્ષ સામે આક્ષેપોની તપાસ કરવા માટેની સમિતિની રચના પણ કરી દેવામાં આવી હતી. પરંતુ સમિતિ પોતાની તપાસ શરૂ કરે એના પહેલાં જે ચીફ જસ્ટિસ છે પીડી દિનાકરજીએ રાજીનામું આપી દીધું હતું. રાજ્યસભાના 75 સાંસદોએ જસ્ટિસ દિનાકર વિરુદ્ધ મહાભિયોગની માંગણી કરી હતી. અને એ વખતે રાજ્યસભાના ચેરમેન કોણ હતા? હામિદ અંસારી. હવે અહીંયા તમારે 1991ની અંદર ભારતની લોકસભાના એ જે લોકસભા હતી એના સ્પીકર કોણ હતા? આ જવાબ શોધીને મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. ત્યારબાદ કોલકાતા હાઈકોર્ટમાં સૌમિત્રા સેનના વિરુદ્ધ વ્યભિચારના આરોપમાં મહાભિયોગની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો. મહાભિયોગના કારણે રાષ્ટ્રપતિ પ્રતિભાદેવી પાટીલને તેમણે રાજીનામું આપ્યું હતું. યાદ રાખજો, કોલકાતા હાઈકોર્ટના સૌમિત્રા સેન. અને ત્યારબાદ આવે છે 2015, 58 રાજ્યસભાના સાંસદો દ્વારા ગુજરાત હાઈકોર્ટના આપણા ન્યાયમૂર્તિ JB પારદીવાલા સામે મહાભિયોગની દરખાસ્ત લાવવામાં આવી. ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ પારદીવાલાએ જે છે આરક્ષણ સામે બહુ જ વાંધાજનક ટિપ્પણી કરી હતી. પછી ન્યાયાધીશે પોતાના અધિકાર ક્ષેત્રમાંથી વિવાદાસ્પદ નિવેદનને દૂર કર્યું હતું, જે પછી તેમની વિરુદ્ધ દરખાસ્ત બંધ કરવામાં આવી હતી. આ વખતે પણ રાજ્યસભાના ચેરમેન કોણ હતા? હામિદ અંસારી. આ જ વર્ષ એટલે કે 2015ની વાત આવે છે. મધ્યપ્રદેશના ન્યાયમૂર્તિ SK ગાંગે સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો. તેમના વિરુદ્ધ જાતીય સતામણીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. અને રાજ્યસભાના 58 સાંસદોએ તેમની પર હસ્તાક્ષર કર્યો હતો. તેમની સામે કાર્યવાહી બાદમાં, પરંતુ પાછળથી કાર્યવાહી બંધ કરી દેવામાં આવી હતી. 2017ની અંદર વાત કરીએ તો હાઈકોર્ટ નાગાર્જુન રેડ્ડી પર પોતાનું સ્થાનનો દુરુપયોગ અને દલિત અને ન્યાયાધીશને ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો હતો. દરખાસ્ત પાછી કર્યા, કારણ કે રાજ્યસભાની અંદર માત્ર પ્રક્રિયા શરૂ કરવા માટે 9 રાજ્યસભાના સાંસદોએ હસ્તાક્ષર કર્યા હતા. કેટલીક રોચક જાણકારીઓ વિશેની વાત કરીશું. ભારતના બંધારણમાં, યાદ રાખજો, આ સુપર ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે, ભારતના બંધારણમાં મહાભિયોગ એટલે કે ઇમ્પીચમેન્ટ શબ્દનો ઉપયોગ માત્ર અને માત્ર બંધારણની કલમ 61માં જ ઉલ્લેખ થયેલો છે. ખાસ ધ્યાન રાખજો, મહાભિયોગનો ઉલ્લેખ માત્ર બંધારણની કલમ 61માં જ થયેલો છે. એ માત્ર રાષ્ટ્રપતિ માટે છે. પરંતુ બંધારણનું જે 4th ચેપ્ટર છે, જેની અંદર કેન્દ્રીય ન્યાયતંત્રની સ્થાપના એટલે સુપ્રીમ કોર્ટ, ન્યાયતંત્ર અને સુપ્રીમ કોર્ટની સ્થાપના, જેમાં કલમ નંબર, અનુચ્છેદ નંબર 124માં ઇમ્પીચમેન્ટ એટલે કે બાકી ક્યાંય પણ ઇમ્પીચમેન્ટનો ઉપયોગ નથી, ત્યાં છે રિમૂવ્ડનો ઉપયોગ કરવામાં આવે છે. એનો ઉપયોગ કરવામાં આવ્યો છે, રિમૂવ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ ન્યાયાધીશને દૂર કરવા માટેની આખી જે પ્રોસેસ જે છે એ બંધારણમાં સંપૂર્ણપણે નથી આપેલી, પણ એ ક્યાં આપેલી છે? કાર્યવાહી જજ અધિનિયમ એટલે કે જે કાર્યવાહી તપાસ અધિનિયમ 1968માં સમજાવવામાં આવી છે કે કેવી રીતે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના જસ્ટિસને કેવી રીતે રિમૂવ કરી શકાય એ સંપૂર્ણપણે માહિતી આની અંદર, આ કાયદાની અંદર આપેલું છે. હવે હાલમાં જ જે 71 સાંસદોએ આ જે સહી કર્યું છે એમાં સૌથી પહેલા સિગ્નેચર કોના છે? ગુલામ નબી આઝાદ. કોના છે? ગુલામ નબી આઝાદ. ખાસ યાદ રાખજો, અહીંયા ચિદમ્બરમ અને મનમોહન સિંહ એમણે સાઈન કર્યા નથી, ભલે કોંગ્રેસ પાર્ટીના છે તો પણ. હવે થોડીક માહિતી આપણા ચીફ મુખ્ય સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા વિશે જાણીશું.
એ આપણા દેશના 45મા મુખ્ય ન્યાયમૂર્તિ છે, ચીફ જસ્ટિસ છે. આમ એમણે કોની જગ્યાએ ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા હતા? જસ્ટિસ ખેહરની જગ્યાએ. જસ્ટિસ મિશ્રાનો જે ટેન્યુર કાર્યક્રમ જે સમય છે એ કેટલો રહેશે? 2 ઓક્ટોબર 2018 સુધી રહેશે. જસ્ટિસ દીપક મિશ્રાનો જન્મ ક્યારે થયો હતો? તો 3 ઓક્ટોબર 1953માં. એ ક્યાં થયો? કયા રાજ્યની અંદર? ઓડિશા રાજ્યની અંદર. આ પહેલાં જસ્ટિસ રંગનાથ મિશ્રા અને જસ્ટિસ ગોપાલ વલ્લભ પટનાયક પણ ઓડિશાથી હતા અને તેઓ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના પદે આરૂઢ થઈ ચૂક્યા છે. ચીફ જસ્ટિસ ખેહર પછી જસ્ટિસ મિશ્રા સુપ્રીમ કોર્ટના સૌથી સિનિયર જજ હતા, એટલા માટે બનાવવામાં આવ્યો હતો. તો અહીંયા ખાસ યાદ રાખજો, સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ કેવી રીતે બને છે? જે સિનિયર મોસ્ટ જજ હોય છે એને બનાવવામાં આવે છે. જસ્ટિસ દીપક મિશ્રા ઓરિસ્સા હાઈકોર્ટમાં એડિશનલ જજ તરીકે કામ કરી ચૂક્યા છે. જસ્ટિસ દીપક મિશ્રા મધ્યપ્રદેશ હાઈકોર્ટના જજ પણ રહ્યા છે. 24 મે 2010ના રોજ તેઓ દિલ્હી હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ બન્યા અને 10 ઓક્ટોબર 2011ના સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે તેમની બઢતીથી નિમવામાં આવ્યા. તો ફ્રેન્ડ, આ હતો મહાભિયોગ પ્રસ્તાવ વિશેની થોડીક માહિતી, જે આપણી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. એ સંદર્ભમાં મેં આ વિડીયો બનાવ્યો છે. આ બંધારણને લગતો વિડીયો ગણી શકાય, જ્યુડિશિયરીને લગતો ગણી શકાય. આના પછી જે હું તમારા માટે વિડીયો લઈને આવીશ, અવિશ્વાસ પ્રસ્તાવ. કયો? અવિશ્વાસ પ્રસ્તાવ તમારા માટે વિડીયો લાવવા ઈચ્છું છું. ફ્રેન્ડ્સ, હું બનાવીશ તમારા માટે, જો તમારી ઈચ્છા હશે વિડીયો મેળવવા માટેની. તો આશા રાખું છું આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક બટન પ્રેસ કરીને એને શેર કરજો, જેથી અન્ય મારા મિત્રો આનો લાભ મેળવી શકે. અને જો મનીષ સિંધી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો